हेलो विद्यार्थी मित्रों, केम छो? मजा में। धोरण 7 सामाजिक विज्ञान पाठ 15 एमा भाग 2 एमा सवाल बीजो छे, प्रश्न 5 नो बीजो। नागरिकना स्वास्थ्य माटे राज्य सरकार कया कया कार्यो करे छे? नागरिकना स्वास्थ्य संबंधी राज्य सरकारना कार्यो नी मुख्यमंत्री अमृतम धारी रीते स्वास्थ्य संबंधी राज्य सरकारना कार्यो मुख्यमंत्री अमृतममा योजनामा होली, अछबड़ा, पोलियो वगैरेना नियंत्रण द्वारा आ ओरी नियंत्रण माटे रसीकरण, पछी दारूबंदी, खाद्य पदार्थमां थती भेळसेळ पर नियंत्रण, तात्कालिक सेवा माटे 108 योजना, जन औषधि केन्द्र उपर जेनरिक दवानुं सस्ता दरे वितरण करवुं, स्वच्छता अभियान अने शौचालयनी योजना, शाळा आरोग्य कार्यक्रमोनुं आयोजन करवुं। હવે ત્રીજો સવાલ છે, વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાત જણાવો। વિધાનસભાના સભ્ય બનવા માટે તે ભારતનો નાગરિક હોવો જોઈએ, તે સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો ન હોવો જોઈએ, તેની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ, તે નાદાર, અસ્થિર મગજનો કે સજા પામેલ ગુનેગાર ન હોવો જોઈએ। સવાલ આગળ ચોથો, રાજ્યની કારોબારીની રચના કઈ રીતે થાય છે? રાજ્યની કારોબારીની રચના રાજ્યપાલ, મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યનો સમાવેશ થાય છે। તેમાં રાજ્યપાલ રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરેલ વ્યક્તિ હોય છે, જ્યારે મુખ્યમંત્રી અને મંત્રીઓ વિધાનસભામાં બહુમતી મેળવીને ચૂંટાઈને આવેલા પક્ષના હોય છે। જે પક્ષે વિધાનસભામાં બહુમતી મેળવી હોય તેને ચૂંટાયેલા સભ્યોને મંત્રી અને મંત્રીમંડળના મંડળમાં લેવામાં આવે છે। રાજ્યપાલ તેમને મંત્રીમંડળ રચવા માટે આમંત્રણ આપે છે અને મંત્રીમંડળ રચાય છે। દરેક મંત્રીઓના નિયંત્રણ અને માર્ગદર્શન હેઠળ વહીવટી અધિકારી કર્મચારી કામ કરતા હોય છે, આમ રાજ્યની કારોબારી વહીવટ કરે છે। આગળનો સવાલ છે, રાજ્યના કારોબારની ફરજ લખો। રાજ્યના કારોબારની ફરજ વિધાનસભાએ ઘડેલા કાયદાનો અમલ કરાવે છે, રાજ્યની આર્થિક અને સામાજિક સમસ્યાનો નિકાલ લાવે છે, રાજ્યમાંથી ગરીબી અને બેરોજગારી દૂર કરવાનો પ્રયત્ન કરે છે, શિક્ષણ, સ્વાસ્થ્ય અને વાહન વ્યવહાર, સંદેશાવ્યવહાર અને વીજળીની સેવા પૂરી પાડે છે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેની તકેદારી રાખે છે, નાગરિકોને જીવન જરૂરિયાતની ચીજો મળી રહે તેવું આયોજન કરે છે। હવે આગળ છે, નીચેના પ્રશ્નના જવાબ આપો। એમાં પહેલો સવાલ છે કે શું છે? પહેલો સવાલ કે ગામના સરપંચને ગામનો માટે એક કાયદો બનાવેલ છે તે કઈ રીતે બનશે? તો ગામના સરપંચે ગામના વિકાસ માટે કાયદો બનાવ્યો છે તે હોય તો ગ્રામસભાની બેઠકમાં તેની મંજૂરી લેવી પડે છે, બહુમતીથી દરખાસ્ત પસાર થાય તે જ કાયદો બની શકે છે। બીજો છે, વિજયભાઈની ઉંમર 24 વર્ષ છે, એમણે વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે, એમની ઉમેદવારી માન્ય રહેશે કે કેમ અને શા માટે? વિજયભાઈની ઉમેદવારી માન્ય રાખી શકાશે નહીં, કેમ કે વિધાનસભાના સભ્ય બનવાની લાયકાતમાં તેમની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જરૂરી છે। આ શરતનો ભંગ થતો હોવાથી તેમની અરજી રદ કરવામાં આવશે। ખરડો અને કાયદો વિશેની ભેદરેખા સ્પષ્ટ કરો। વિધાનસભામાં જે તે વિષયના સંદર્ભની ચર્ચા માટે રજૂ કરવામાં આવતી દરખાસ્તને ખરડો કહે છે। આ દરખાસ્ત વિધાનસભાના વિગતવાર ચર્ચા થયા પછી બહુમતી પસાર થાય છે અને રાજ્યપાલ તેના પર સહી કરે ત્યારે કાયદો બને છે। હવે આગળનો સવાલ છે, ગુજરાતના કચ્છ જિલ્લામાં મતદાર તરીકે નોંધાયેલ મીનાક્ષી બહેન દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવે છે તો શું થાય? ગુજરાતના કચ્છ જિલ્લામાં મતદાર તરીકે નોંધાયેલ
મીનાક્ષીબેન દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરી શકશે, કેમ કે તે ભારતીય નાગરિકતા ધરાવે છે, તેથી તે ઉમેદવારી કરી શકશે. હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 સામાજિક વિજ્ઞાનમાં પાઠ 15 સ્વાધ્યાયના સવાલ જવાબ અહીંયા પૂરા થાય છે. નેક્સ્ટ પીરિયડમાં આગળનો પાઠ સમજાવીશ.